અસલામલેકુમ ધોરણ દસ ગણિત એમાં આપણે ચેપ્ટર આઠ ત્રિકોણમિતિનો પરિચય જોતા હતા એના અંદર થોડા પોઈન્ટ આપણે જોઈ ગયેલા હતા ત્રિકોણમિતીય ગુણોત્તરો ટોટલ છ હોય જો છ છે થોડો સમય ખાસો ટાઈમ થઈ ગયો આપણને ફરી પાછા મળવાને એટલે શાયદ તમે ભૂલી ગયા હશો એવું લાગે છે મને થોડું થોડું એટલે ફરી પાછા આપણે રિવાઇઝ કરી લઈએ ત્રિકોણમિત્તીય ગુણોત્તરો ટોટલ છ હોય છે સાઈન ખીટા cos θ tan θ cot θ sec θ અને cosec θ ટોટલ 6 હોય છે sin θ એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ cos એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આપણને ટોટલ આ ત્રણ યાદ રહેવા જોઈએ આ ત્રણ ત્રણ યાદ રહી જાય એટલે નીચેના આવડી જ જશે કારણ કે એ નો વ્યસ્ત છે એસ અને સી આ બે વસ્તુ યાદ રાખવાનું એના સાથે અહિયાં સી છે તો અહીંયા એસ યાદ રાખો આ બંને એકબીજાના વ્યસ્ત સાઈન ટીટા છે સામેની બાજુ છેદમાં કર્ણ તો કોક શું બની જશે જે આનો અંશ છે એનો છેદ બની જશે અને જે છેદ છે એ આનો અંશ બની બાજુ છે કોનો વ્યસ્ત છે કોષ કોષ માટે છે પાસેની બાજુ છેદમાં કર્ણ તો શું થઈ જશે કર્ણ છેદમાં પાસેની બાજુ

હું માનું છું કે તમે બધાએ કરી લીધો હશે ઓકે ચાલો સેકન્ડ પર જઈએ તો સેકન્ડ દાખલો તમારી ચોપડીમાં પેજ નંબર 156 એમાં આપેલ છે કે આકૃતિ 8.13 માં 10p cot r શોધો 10p cot r આ વસ્તુ આપણે શોધવાનું છે અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો છો કે અહીંયા થીટા કયા છે ખૂણો p છે અને અહિયાં ઠીટા કયા છે ખૂણો આર છે બરાબર આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાનું કારણ કે જેમ ઠીટા બદલાઈ જશે એમ આપણા જે બાજુઓ છે એ બાજુઓ બદલાઈ જશે ઓકે ચાલો આપણને બે બાજુ આપેલી છે તમારી જે આકૃતિ ચોપડીમાં આપેલ છે તે કઈક આ પ્રમાણેની આપવામાં આવેલ છે જેના અંદર એક બાજુ માપ આપવામાં આવેલું છે બાર સેન્ટીમીટર અને કર્ણનું માપ આપવામાં આવેલ છે તેર સેન્ટીમીટર કાટ ખૂણાની જે સામેની બાજુ હોય એને કર્ણ કહેવામાં આવે એટલે આપણને કર્ણ આપવામાં આવેલ છે તેર સેન્ટીમીટર તમે જોઈ શકો કે આપણા પાસે ત્રીજી બાજુ નથી અને અહીંયા કાટકોણ ત્રિકોણ આપેલ છે કાટકોણ ત્રિકોણના અંદર બે બાજુઓનો માપ આપેલ છે ત્રીજી બાજુ નથી તો આપણે પાયથાગોરસના પ્રમેયને આધારે એને શોધી શકીએ અને પાયથાગોરસનો પ્રમેય છે કર્ણ વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે ઓકે ચાલો તો અહીંયાથી ચાલુ થઈએ આપણે કાટકોણ ત્રિકોણ પી માં પાયથાગોરસ પ્રમાણે કર્ણ કર્ણનો વર્ગ કર્ણ કયો છે આપેલ છે એ મૂકી દઈએ પીઆર છે કેટલા તેર એટલે કે તેર નો વર્ગ બરાબર પીક્યુ કેટલા છે બાર તો બાર નો વર્ગ બરાબર વત્તા

ક્યુ આર નો વર્ગ બરાબર પચીસ મારે ક્યુ નો વર્ગ નથી જોઈતો ફક્ત શું જોઈએ છે ક્યુ તો આ વર્ગ કરવા માટે બંને તરફ વર્ગમૂળ લેવું પડે અહીંયા વર્ગ અને વર્ગમૂળ બંને નીકળી જાય અને વર્ગમૂળ કેટલું થશે પાંચ તો ક્યુ બરાબર પાંચ આપણને આ બાજુ બાજુ ગઈ આર બરાબર પાંચ સેન્ટીમીટર હવે આપણા પાસે ત્રણે ત્રણ બાજુઓ થઈ ગઈ હવે પહેલું કામ આપણે શું કરીશું જે વસ્તુ શોધવાનું છે એ જોવાનું શોધવાનું શું છે તે અને બીજી વસ્તુ છે કોટ આ ટેન પી ખૂણો કયો છે પી તો પહેલા આપણે પી ને સિલેક્ટ કરી લઈએ આ થઈ ગયો પી આ થઈ ગઈ આપણી સામેની બાજુ અને આ થઈ ગયું પાસેની બાજુ કર્ણ તો એનો એ જ રહેવાનો છે તો આ થઈ ગઈ સામેની બાજુ અને આ થઈ ગઈ

ચાલો હવે તમે જાતે શોધો કોટ આર કોટ નું અહિયાં લખેલું છે શું છે અને અહીંયા છે એટલે લેવાનો લેવાનો ઓકે તમે શોધી લીધો હશે ચાલો હવે આપણે ટેલી લઈએ

માઇનસ પાંચ છેદ માં બાર ચાલ પાંચ છેદમાં બાર માંથી પાંચ છેદ માં બાર જાય એટલે શું થઈ ગયા ઝીરો મળી ગયા તો આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર ક્લિયર અહીંયા આપણો આખો આ દાખલો પૂરો થાય છે પહેલું કામ આપણે શું કરી લેવાનું બે બાજુ આપી હોય તેના પરથી પાયથા ગોળસ્તા પ્રમાણે પ્રમાણે ત્રીજી બાજુ શોધી કાઢવી અને જે વસ્તુ આપણને પૂછેલી હોય તે સ્ટેપ બાય સ્ટેપ પહેલા શોધી કાઢવાનું અને લાસ્ટમાં એને ગણતરી કરી દેવી ઓકે ચાલો આગળ ત્રીજો દાખલો આપવામાં આવેલ છે તમને આ દાખલો હું સમજાવી દઉં છું તમારે જાતે કરવાનો રહેશે સાઈન એ બરાબર આપવામાં આવેલો છે ત્રણ છેદ માં ચાર પેલા તો આપણે કાટકોણ ત્રિકોણ ની આકૃતિ દૂર થઈએ આ થઈ ગયો કાટકોનો અહીંયા એ આપવામાં આવેલ છે એટલે અહિયાં જે કોઈ પણ ખૂણો હશે એ લઘુ કોણ હશે બરાબર એને કાટકોણ બનાવવાનો નહીં અહિયાં જે પણ ખૂણો એ બી સી જે પણ હશે એ ખૂણો આપણો લઘુ કોણ હશે એટલે કે આ ખૂણો ક્યાં તો આ ખૂણો આ ખૂણો હશે નહીં ઓકે ચાલો એ બી અને સી આપણે કાટકોણ ત્રિકોણ દોડી દીધો બરાબર એના અંદર એ કીધેલો છે એટલે કે આ ખૂણો બરાબર મતલબ થશે સામેની બાજુ છેદમાં કર્ણ તો આ અંશમાં હશે એ આપણી બનશે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કર્ણ આપણા બનશે આ એટલે થશે ત્રણ આ થઈ ગયા આપણી સામેની બાજુ અને આ થઈ ગયા કર્ણ ચાર એટલે કે આપણે પાસેની બાજુ શોધવાની છે

કોસ માટે આપણા પાસે બનશે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે અહીંયા તમારો જે જવાબ આવે એ છેદમાં કર્ણ અને ટેન માટે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ ઓકે આ તમારે જાતે કરી અને પછી મુકલાવવું બરાબર આ શબ્દ યાદ રાખજો કે મુકલાવવું કરીને તમારા પાસે નહીં રાખતા મને ખબર છે તમને આવડે છે મને પણ બતાવજો ઓકે આગળ ચોથો દાખલો છે સેમ જ છે બધા દાખલા જે અલગ હશે એ હું તમને કરાવીશ બાકીના જેટલા હશે હું તમને સમજાવી દઈશ તમારે જાતે કરવાના રહેશે ઓકે ચાલો ચોથો દાખલો આપવામાં આવેલ છે પંદર કોટ એ બરાબર આઠ હોય તો સાઈન એ અને સેક એ શોધો આપણને એક શરત આપવામાં આવેલ છે કોટ એ બરાબર આઠ આ બે વસ્તુ શોધવાની છે સાઈન અને સેક પહેલું કામ તો આપણે શું કરીશું કાટકોણ ત્રિકોણ રેડી કરી દેસુ દોરી દો અહિયાં ખૂણો એ છે ઉપર મૂકી દીધો એ બી સી અને અંદર બી એ કાટ ખૂણો છે અને બાકીના ખૂણો એ અને ખૂણો સી એ લઘુકોણ છે લઘુકોણ ખૂણાઓ છે ઓકે

આ પંદર છેદમાં ક્યાંથી આવ્યા કારણ કે પંદર અહિયાં ગુણાકારના સંબંધમાં હતો હવે જે કોઈ પણ ગુણાકારના સંબંધમાં હોય બીજી તરફ જાય એટલે સંબંધમાં જાય એટલે કે અંશ હોય છેદમાં જાય છેદ એ અંશમાં જાય સરવાળો એ બાદ બાકી થાય બાદ બાકી હોય એ સરવાળો થાય બરાબર બરાબરની બીજી તરફ જાય ત્યારે ઓકે ચાલો થઈ ગયું હવે કોટ જુઓ એ છે એટલે કે અહીંયા આપણને આ ખૂણો કીધો છે

cos થઈ ગયો ઓકે અહીંયા કોટ છે કોટ એ tan નો વ્યસ્ત tan એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો કોટ આપણો બનશે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ તો પાસેની બાજુ અંશમાં છે તો અંશમાં અહીંયા કેટલી સંખ્યા છે 8 તો આપણી પાસેની બાજુ બઈની 8 સામેની બાજુ છેદમાં છે તો છેદમાં કેટલા અહીંયા આપેલા છે 15 તો સામેની બાજુ બની આપણી 15 ચાલો બંને બાજુ આપવામાં આવેલ છે અને કર્ણ શોધવાનો છે જયારે કર્ણ શોધવાનો હોય તો આપેલા બે બંને વર્ગોનો સરવાળો અને એનું વર્ગમૂળ કાઢ બરાબર બંને જે બાજુઓ છે આઠ નો વર્ગ ચોસઠ પંદર નો વર્ગ બસો પચીસ એ બંનેનો સરવાળો કરવાનો અને એનું વર્ગમૂળ કાઢશો એટલે તમને એસી એટલે કે કર્ણ મળી જશે બરાબર ઓકે અને ત્રીજી બાજુ મળી જાય એટલે કે કર્ણ મળી જાય ત્યારબાદ આપણે બે વસ્તુ શોધવાની છે સાઈન અને એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ અને એટલે કર્ણ છેદમાં પાસેની બાજુ ઓકે ચાલો ક્લિયર આગળ વધીએ પાંચમો દાખલો આપેલો છે એ પણ સેમ છે બરાબર ત્રે છેદ માં બાર આ વસ્તુ આપણને એક શરત આપવામાં આવેલ છે અને ત્રિકોણ મિટીના બાકીના બધા જ ગુણોત્તરો જે પાંચ બાકી રહ્યા છે એ બધા જ શોધવાના છે કયા કયા સાઈન કોસ ટેન કોટ અને કોસેક સેક આપણને આપવામાં આવેલ છે ઓકે તો આના પરથી આપણે ત્રિકોણ મિટીના બાકીના બધા પાંચે પાંચ ગુણોત્તર શોધવાના છે પહેલું કામ કરીશું

AB અને BC એ બનશે પાસેની બાજુ અને કર્ણ તો કોઈમાં ચેન્જ થશે નહીં કર્ણ આ તરફ જ આવશે ઓકે કાટખૂણાની સામેની બાજુ એ કઈ ગણાશે કર્ણ અને જે કાટકોણ ત્રિકોણ હોય એ કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ એ કઈ મળશે આપણને કર્ણની મળશે ઓકે ચાલો સેક થીટા ટોટલ કેટલા છે આપણા પાસે છ સાઈન થીટા કોસ થીટા

કર્ણ છેદ માં પાસે ની બાજુ અહીંયા આવશે કર્ણ છેદમાં પાસે કર્ણ એ કેટલા અંશ અંશ છે છેદ છેદ આવશે તો કર્ણ કેટલા આ થઈ ગયા આપણા કર્ણ તેર અને પાસેની બાજુ ચાલો પાસે ની બાજુ કઈ છે બીસ તો એ કેટલા બાર થઈ ગયા આપણે સામેની બાજુ શોધવાની છે પાયથાગોરસના ના પ્રમેયના પ્રમાણે પાયથાગોરસનો નો પ્રમેય આવશે કર્ણનો વર્ગ એ બાકીના બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે

ફરી એકવાર બોલું છું કર્ણ વર્ગ એ એને આપણે જે બાજુ આપણને પાછળની બાજુ આપવામાં આવેલ છે કેટલી આપેલી છે બાર એટલે કે તેર ના વર્ગ સોરી બાર ના વર્ગ ને ના વર્ગ બાદ કરો એટલે તેર નો વર્ગ થશે વન સિક્સટી નાઇન અને બાર નો વર્ગ થશે એકસો એકસો ચુમ્માલીસ એટલે એને બાદ બાકી કરશો જે જવાબ મળશે એનું વર્ગમૂળ કાઢશો તો તમને સામેની બાજુ મળી જશે ઓકે તમને આ બાજુ મળી જાય એટલે ત્રિકોણ મિટીના બાકીના જે પાંચ ગુણોત્તર છે એ તમને આસાનીથી મળી જશે કારણ કે સાઈન એટલે સામેની બાજુ છેદમાં માં કર્ણ કોની બાજુ છેદ માં કર્ણ સામેદમાં પાસે ની બાજુ કોટ પાસે ની બાજુ છેદમાં માં સામેની બાજુ સેક કર્ણ છેદમાં પાસેની પાસે ની બાજુ અને કોસેક કર્ણ છેદમાં સામેની બાજુ ઓકે ક્લિયર એટલે આ દાખલો પર તમારે જાતે કરવો બે બાજુ આપેલી છે ત્રીજી બાજુ શોધવાની છે અને પાથા ગોળસ ના પ્રમાણ પ્રમાણે શોધજો ઓકે ચલો આગળ છઠ્ઠો ક્વેશ્ચન તમને આપવામાં આવેલ છે કે ખૂણો એ અને ખૂણો બી લઘુ કોણો છે લઘુ કોણો એટલે કે સાઈડના બે જે ખૂણા છે નેવું અંશ કરતા નાના છે એ થઈ ગયા તો પહેલું કામ આપણે કાટકોણ ત્રિકોણ જ રેડી કરી દઈએ કાટકોણ ત્રિકોણ દોડ દીધો હવે અનંદ આપણને કહી દીધું છે ખૂણો એ અને ખૂણો બી લઘુ કોણો છે એટલે આ થઈ ગયો આપણો ખૂણો એ અને આ થઈ ગયો આપણો ખૂણો બી કારણ કે આ બંને નેવું અંશ કરતા નાના છે લઘુ કોણો છે એટલે આપણે કહી દીધેલ છે એટલે પેલા એ કામ કરી દેવાનું બરાબર અને બાકી કયો બચો સી એટલે આપણા પાસે ખૂણો સી આગળ જેથી કોસ બી તો સાબિત કરો કે ખૂણો એ બરાબર ખૂણો બી ચલો આપણને આ શરત આપવામાં આવેલ છે કોસ એ બરાબર કોસ બી અને સાબિત કરવાનું છે ખૂણો એ બરાબર ખૂણો બી થાય ઓકે ચાલો સ્ટાર્ટ કરીએ જે શરત આપણને આપવામાં આવેલી છે એના પરથી જ આપણે આગળ વધીશું તો આપેલો છે કયો ખૂણો આપવામાં આવેલો છે એ એટલે આપણે પહેલા તો ખૂણો એ તરફ લઈ જઈએ ચાલો ડિસાઇડ કરી લઈએ ખૂણાની આ થઈ ગઈ આપણી સામેની બાજુ આ થઈ ગઈ આપણી પાસેની બાજુ કર્ણ તો ચેન્જ થવાનો જ નથી કર્ણ જગ્યા બદલાવાની નથી એ તો ફિક્સ જ રહેવાની છે ક્લિયર ચાલો છે એસી અને કર્ણ કયો છે એ તો આના સ્થાને આપણે લખી દઈએ પાસેની બાજુ કર્ણ અને પાસેની बाजू બાજુ છે એસી અને કર્ણ છે એ થઈ ગયું cos a ની જગ્યા પર એનું સૂત્ર આધારા લખી દીધા નીચે બરાબરના નીચે બરાબર ચાલો હવે આગળ વધીએ cos b અહીંયા ખૂણો કયો છે b એટલે આને આપણે ચેન્જ કરી દઈએ આ થઈ ગયો b તો હવે આ થાટા ની કઈ બઈ ની સામે ની બાજુ તો આ થઈ ગઈ આપણી સામે ની બાજુ અને આ થઈ ગઈ આપણી પાસે ની બાજુ જેમ ખૂણો આપણો ચેન્જ થશે એમ અને પાસેની બાજુ બદલાઈ જશે ઓકે તો આ થઈ ગઈ બાજુ 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 અને બનશે પાસેની પાસેની ચાલો છે મતલબ છેદમાં કર્ણ તો પાસેની બાજુ કઈ બનશે બીસી છેદમાં કર્ણ તો ચેન્જ થયો જ નથી એટલે એ કયો આવશે એ બી ઓકે ચાલો હવે આ જે એબી છેદમાં છે હું બરાબરની આ તરફ લઈ જાઉં એટલે ક્યાં જતા રહેશે અંશમાં ગુણાકારના સંબંધમાં જતા રહેશે એટલે લખાશે એસી છેદમાં એ બી આ તો પહેલાંથી આપેલું છે એને હું બેઠું જ લખું છું ગુણ્યા એબી બરાબર બીસી આ જે છેદમાં એ બી છે એ બરાબરની આ તરફ આવશે એટલે ગુણાકારના સંબંધમાં આવશે હું લખી દીધું બંને સમાન બાજુઓના સામેના ના ખૂણાઓ પણ કેવા થાય સમાન આ તમે ધોરણ નવ માં શીખીને આવ્યા છો કે સમાન બાજુઓના સામેના ખૂણા સમાન હોય છે અને સમાન ખૂણાઓની સામેની બાજુઓ સમાન હોય છે આ વસ્તુ પ્રમેય અને પ્રતિ પ્રમેય બં નવ માં શીખીને આવ્યા છો એસી એસી શોધી લઈએ આ તો સામેનો ખૂણો ખૂણો કયો બનશે બી એટલે આ થઈ ગયો આપણો ખૂણો બી બરાબર બીસી તો આ થઈ ગયો આપણો બીસી આ બાજુ બીસી અને એનો સામેનો ખૂણો એટલે કયો આવશે ખૂણો એ થઈ ગયો અહીંયા આપણે લખી દેવાનું સમાન બાજુની સામેના ખૂણા ખૂણાઓ સમાન હોય છે સમાન બાજુઓના સામેના ખૂણો સમાન હોય છે ચાલો આપણને ખૂણો એ બરાબર ખૂણો બી કીધેલો અહીંયા આપણો ખૂણો બી બરાબર ખૂણો આવ્યો તો આપણે ચેન્જ કરી દઈએ ખૂણો એ બરાબર ખૂણો બી સરખી રીતે ગોઠવી દીધા બરાબર ચાલો તમે બરાબર આને આ તરફ લો કે આને આ તરફ લો બંને સેમ જ છે તો આ વસ્તુ આપણે સાબિત કરી દીધું ફરી એકવાર જોઈ લઈએ આપણને શરત આપવામાં આવેલી હતી કોસ એ બરાબર કોસ બી કોસ એ નો મતલબ શું થાય એ અહીંયા આપણે લખી દીધો ખૂણો આપણે બરાબર ધ્યાન આપવાનો કે કયો ખૂણો આપવામાં આવેલ છે કારણ કે જે ખૂણો હશે એના આધારે આપણે સામેની બાજુ અને પાસેની બાજુ નક્કી થશે અહીંયા ખૂણો એ બરાબર આપેલું છે અને અહીંયા આપેલું છે ખૂણો બી

ક્લિયર સમજ પડી ગઈ જો તમને દાખલામાં અત્યારે પણ આપણા હજુ ચાલતા છે ત્યાં કોઈ પણ કન્ફ્યુઝન હોય કોઈ મુદ્દો સમજ ના પડી હોય તો તમે ચેટ ચેટબોક્સમાં લખી શકો એટલે મને ખબર પડે કે આ વસ્તુમાં તમને સમજ નથી પડી હું અહીંયા તો માની જ લઉં છું કે તમને બધી જ વસ્તુ સમજ પડે જ છે ઓકે તો જો કઈ પણ વસ્તુ ખબર ના પડતી હોય તો તમે પૂછી શકો તો હું એ વસ્તુ ફરી પાછી રિપીટ કરું તો તમને વધારે ક્લિયર થાય ઓકે કારણ કે સ્કૂલ ચાલુ થશે તો હું આ બધું ફરી પાછી રિપીટ કરાવવાની નથી બધું હું માની લઈશ કે તમને જેટલું ચલાવવામાં અહીંયા આવેલ છે એ બધું જ તમને આવડે છે પ્રેક્ટિસ કરતા રહેજો વર્ડની એક્ઝામ લેવાશે જ લેવા કોઈ ભરમમાં નહીં રહેતા કે અમે પાસ છીએ ઓકે ચલો આગળ વધીએ આગળનો સાતમો દાખલો આપવામાં આવેલ છે બરાબર સાત છેદમાં આઠ અને આપણને બે વસ્તુ શોધવા માટે કીધી છે પહેલી વસ્તુ છે વન પ્લસ સાઈન અને બીજા કૌશમાં વન માઇનસ સાઇન થી વન માઇનસ કોસ્ટીટા અને બીજી વસ્તુ આપણને પૂછેલ છે કોટ સ્ક્વેર અને આપવામાં આવેલું છે કોટ થીટા બરાબર

પાસેની બાજુ છેદ છેદમાં સામેની બાજુ પાસે ની બાજુ સામેની બાજુ કઈ બની આઠ લખી લઈએ પાસેની બાજુ આ થઈ ગઈ આપણી સાત સામેની બાજુ થઈ ગઈ આઠ ઓકે અહીંયા આપણે કર્ણ શોધવાનો છે તો કર્ણ શોધી લઈએ કાટકોણ ત્રિકોણ એ માં કયો આવશે એસી નો વર્ગ બરાબર એ નો વર્ગ બીસી નો વર્ગ ચાલો એસી શોધવાના જ છે તો એના નીચે બરાબરના બરાબર એ નો વર્ગ એ કેટલા છે સાત અને સાતનો વર્ગ કેટલો થશે ઓગણપચાસ અને અહીંયા છે આઠ આઠનો વર્ગ થશે ચોસઠ તો ઓગણપચાસ વત્તા ચોસઠ નવ ચાર તેર તેરો ત્રણ વઢી એક છ ચાર દસ ને એક અગિયાર એટલા એવા એકસો તેર આ થઈ ગયા એસી નો વર્ગમૂળ કરવાનું છે આપણને એકસો તેર મળતા નથી એટલે આપણે એના વર્ગમૂળમાં જવા દીધા એટલે આપણને એસી કર્ણ મળી ગયા એકસો તેર આ આપણને કર્ણ મળી ગયા એટલે કે ત્રણે ત્રણ બાજુ આપણા પાસે આવી ગઈ હવે શું કરીશું આપણે પેલું કામ

तो a = माने लिख लीजिए a નો વર્ગ એટલે કે 1 નો વર્ગ - b નો વર્ગ એટલે કે sin નો વર્ગ છેદ માં a પ્રમાણે 1 નો વર્ગ - cos θ નો વર્ગ ચા 1 નો વર્ગ એક જ આવશે - sin θ તો sin θ આપણો કેટલા છે 8 છેદ માં 113 આખા નો વર્ગ છેદ માં એકનો વર્ગ એક ઓછા કોષા તો એટલે આપણે એક જ લખીએ ઓછાના ઓછા આઠ નો વર્ગ ચોસઠ છેદમાં વર્ગ અને વર્ગ બંને નીકળી જશે એટલે બચશે એકસો તેર આ જે છેદમાં છે એને હું સિમ્બોલ તરીકે દર્શાવું છું ભાગાકાર ના સિમ્બોલ તરીકે દર્શાવું છું ઓકે એક ના એક આના છે એટલે આવશે એકસો તેર ઓકે ચલો ક્રોસ ગુણાકાર થશે આનો આના સાથે આનો આના સાથે અને છેદનો છેદ સાથે જ પ્રમાણે આનો અનસદે આનો આના સાથે આનો અનસ

આ આ થઈ ગયો તમારો પહેલો બંને છે તો એને આપણે સૂત્રમાં ફેરવી દીધો એનો વર્ગ ઓછા બી ના વર્ગના સ્વરૂપમાં સાઈન અને કોસ્ટ બંને સુધી કરેલા આપણે તો એ વસ્તુ એની કિંમત અહીંયા મૂકી દીધી આ જે ભાગાકાર જે આપણે લીટી કરીને છેદમાં લખતા હતા એના સ્થાને મેં સિમ્બોલમાં લખ્યું

આ જે ભાગાકારનું ચિહ્ન છે એના પછીનું જે ચિન્હ પદ છે એના માટે આ થશે કે જે અંશ છે એ છેદમાં જતા રહેશે છેદ છે એ અંશમાં જતા રહેશે તો આ છેદમાં એકસો તેર છે અને એકસો તેર માંથી ઓગણપચાસ બાદ કરીશું તો ચોસઠ મળશે એકસો તેર એકસો તેર કેન્સર તો બાકી શું વેચા અંશમાં ઓગણપચાસ અને છેદમાં ચોસઠ એટલે ઓગણપચાસ છેદમાં ચોસઠ આ આપણો પહેલો જે ક્વેશ્ચન પૂછેલો હતો એ ક્લિયર ચાલો આગળ સેકન્ડ

ખોટું ગણાય ઓકે એટલે આખું કણા અંદર લખવાનું કૌંસમાં આનો મતલબ થાય કે અંશનો પણ વર્ગ છે અને છેદનો પણ વર્ગ છે તો નો વર્ગ કેટલો થશે ઓગણપચાસ છેદમાં ચોસઠ આ થઈ ગયો આપણો ફાઈનલ આન્સર ક્લિયર ઓકે આ આખો દાખલો અહીંયા પૂરો થાય છે હવે આગળ વધીએ નેક્સ્ટ આના અંદર કોઈ કન્ફ્યુઝન હોય તો પૂછી શકો છો છે

નક્કી કરો કે સાબિત કરવાનું છે તો એલ એચ બરાબર આર તમારે નક્કી કરજો આ દાખલો તમારે હોમવર્કમાં ના સમજ પડે તો તમે પૂછી શકો છો અહિયાં જે બાકી છે એ આગળ કાલે વધશે ઓકે ચાલો અલ્લા હાફીઝ